કોરોનાનું સંક્રમણ ઘટતા હવે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આગામી દિવસમાં પ્રાથમિક શાળા ઓફલાઈન શરૂ કરવા અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે। પ્રાથમિક શાળા ઓફલાઈન શરૂ કરવા અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે પ્રાથમિક શાળા ખોલવા અંગે કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવશે। કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગની સલાહ લેવામાં આવશે અને ત્યારબાદ પ્રાથમિક શાળા ઓફલાઈન શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે। બાળકોના હિતને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। મહત્વનું છે કે કોરોનાનું સંક્રમણ ઘટતા હાલ ધોરણ 9થી કોલેજના વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે ત્યારે આગામી દિવસમાં પ્રાથમિક શાળાઓ પણ ઓફલાઈન શરૂ થઈ શકે છે। ગુજરાતમાં અત્યારે નહિવત છે, છતાં પણ અમે આરોગ્ય વિભાગની સલાહ લઈશું। કોર કમિટીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, અધિકારીશ્રીઓ એ બધા જ સાથે મળીને યોગ્ય નિર્ણય કરીશું। આ નિર્ણયમાં બાળકનું હિત અમારે મન સર્વોપરી છે। નવું સત્ર શરૂ થયાના બે મહિના બાદ પણ હજુ પાઠ્યપુસ્તકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યા ત્યારે પુસ્તકોની અછત પર શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કોરોનાને લીધે પાઠ્યપુસ્તકો પર અસર થઈ છે। પેપરનું ઉત્પાદન મોડું થતાં પાઠ્યપુસ્તકમાં વિલંબ થયો છે। આગામી 1-2 અઠવાડિયામાં તમામ પુસ્તકો પહોંચી જશે। પાઠ્યપુસ્તકો માટે રાજ્ય સરકારે તમામ વ્યવસ્થા કરી છે, પરંતુ કોરોનાને કારણે પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં વિલંબ થયો છે। મહત્વનું છે કે નવું સત્ર શરૂ થયાના બે મહિનાનો સમય વીત્યો છે અને તેમ છતાં હજુ વિદ્યાર્થીઓ પુસ્તકો વગર જ અભ્યાસ કરી રહ્યા છે। પાઠ્યપુસ્તક મંડળના અધિકારીઓની બેદરકારીના કારણે હજુ સુધી પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યા। કોરોનાની અસર એ દરેક કામ ઉપર પડી છે। એ પેપર સપ્લાય કરનાર ઉપર પણ કોરોનાની અસર પડી છે। બધા જ રાજ્યોમાં લોકડાઉન હતા એટલે પેપરનું ઉત્પાદન મોડું થયું, એની સીધી અસર સ્વાભાવિક રીતે જ અધરવાઇઝ જ્યારે પણ લોકડાઉન નહોતું ત્યારે એકદમ સમયસર પુસ્તકો મળ્યા છે। અત્યારે પણ આગામી 1-2 અઠવાડિયાની અંદર બધા ધોરણના પાઠ્યપુસ્તકો આપવાની વ્યવસ્થા અમે કરી નાખી છે। ગીર સોમનાથમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન, વેરાવળ કોડીનાર નેશનલ હાઈવેની બિસ્માર હાલત, ધારાસભ્ય ભગવાન બારડે રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ લેખિતમાં આ મામલે ખાતરી પણ આપી છે અને ખાતરી બાદ રસ્તા રોકો આંદોલનને મોકૂફ રાખવામાં આવ્યું। છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાઈવે અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, જેમાં ધારાસભ્યએ પણ લેખિતમાં અને મૌખિક રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિરાકરણ ન આવતા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું। પરંતુ ભગવાન બારડ વિરોધ કરવા પહોંચતા નેશનલ હાઈવે પ્રોજેક્ટના મેનેજર સ્થળ પર દોડી આવ્યા હતા અને નેશનલ ઓથોરિટીએ લેખિતમાં ખાતરી આપતા હાલ આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું।